ધોરણ દસ અંગ્રેજી વિષયનો યુનિટ સિક્સ જોઈ રહ્યા છે આપણે. યુનિટ સિક્સમાં સ્ટોરી છે આઈ લવ યુ ટીચર. શરૂઆત બહુ સરસ સ્ટોરી છે, બહુ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે, બરાબર બે પાત્રની સ્ટોરી છે છોકરાઓ, અને ઇમ્પોર્ટન્ટ પણ ચેપ્ટર છે. ચાલો છોકરાઓ જોઈએ છે. હેલન કેલર બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન સી વોઝ વેરી યંગ. હેલન કેલર જે હતા તે ડીફ એટલે બેરા અને બ્લાઇન્ડ એટલે અંધ. હેલન કેલર જે હતા તે અંધ અને બેરા હતા જ્યારે ખૂબ નાના હતા ત્યારે. સિન્સ સી વોઝ ડીફ સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, કેમ કે એ બેરા હતા એ બોલવાનું શીખ્યા નહીં. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરિડ, તો એના એમના જે પેરેન્ટ્સ હતા તે ખૂબ જ ચિંતાતુર હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવન અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. પછી એમને કોણ મળ્યું? મિસ સુલિવન મળ્યા. એ કોણ હતા? એ હતા ટીચર ડીફ એટલે કે બહેરા અને અંધના. દેટ ચેન્જ હેલન્સ લાઈફ, અને એમને હેલનની લાઈફને ચેન્જ કરી દીધી. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીંયા આગળ જે સ્ટોરી છે તે આપણે હેલન કેલરના પોતાના વર્ડ્સમાં છે. ચાલો જોઈએ છે આપણે. આઈ સ્ટીલ રિમેમ્બર દેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. આઈ વોઝ જસ્ટ 7 યર્સ ઓફ એજ ધેન. માય ટીચર એની સુલિવન કેમ ટુ અવર હાઉસ ધેટ ડે. Next day she led me into her room and gave me a doll. હવે હેલન કેલર પોતાનો જે અનુભવ છે તે કહી રહ્યા છે. મને હજુ પણ યાદ છે 1887ની એ સવાર જ્યારે હું 7 વર્ષની હતી. મારા ટીચર એની સુલિવન અમારા ઘરે આવ્યા તે દિવસે, અને બીજા દિવસે તે મને લઈ ગયા તેમના રૂમમાં અને મને એક ડોલ આપી રમવા માટે. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. Then Miss Sullivan made some finger movements on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movements she made with her finger. When I finally succeeded in doing that correctly, I was thrilled. I didn't know that I was spelling D-O-L-L doll. Abhe, je emna teacher hata Annie Sullivan, emne to emne ek doll aapi di. હવે જે હેલન કેલર હતા તેને એમની સાથે રમવા લાગ્યા. પછી જે મિસ સુલિવન હતા એમણે હેલન કેલરના પામ એટલે કે હથેળી પર કંઈક અમુક ફિંગર એટલે કે આંગળીઓથી મૂવમેન્ટ કર્યું. ઇટો એ જોવા જઈએ તો ખૂબ જ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ અનુભવ હતો એમના માટે. કોના માટે? હેલન કેલર માટે. અને એમને એ પ્રકારના પ્લે રસ પડ્યો અને ફરી એમને પછી એ જે મુમેન્ટ જે કરી રહ્યા હતા એની સુલિવન તેમનું તે વસ્તુનો એ શું કરવા લાગ્યા? ઇમિટેટિંગ એટલે નકલ કરવા લાગ્યા. વેન આઈ પછી શું હતું? વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી આઈ વોઝ થ્રિલ્ડ. જ્યારે એ પરફેક્ટલી કરવા લાગ્યા એટલે કે નકલ બરાબર વ્યવસ્થિત કરવા લાગ્યા ત્યારે એમને એકદમ સરપ્રાઈઝ થ્રિલ થયો, એકદમ રોમાંચક અનુભવ થયો એમને. આઈ ડિન્ટ નો વોટ આઈ વોઝ સ્પેલિંગ. એમને ખબર જ નથી એ શું લખી રહ્યા છે, પણ શું લખી રહ્યા હતા? DOLL ડોલ લખી રહ્યા હતા, બરાબર છે. ચાલો આગળ. સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. એઝ ધ કૂલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ સી સ્પેલ્ડ વોટર ઓન માય અધર પામ. અમુક દિવસો પછી જ્યારે એની સુલિવન અને હેલન કેલર બંને ગાર્ડનમાં ચાલી રહ્યા હતા, અચાનક જ જે એમના ટીચર હતા તેમણે શું કર્યું? હેલન કેલરનો હાથ લઈને પાણીના નળ નીચે મૂકી દીધો, બરાબર. હવે કેમ કે પાણીનો ફ્લો હાથમાં પડવાનો, તો તઈ આગળ જે ટીચર હતા એમના એની સુલિવન એમણે સ્પેલિંગ લખી શેની? વોટરની, બરાબર છે. કોના હાથમાં? આપણે હેલન કેલરના હાથમાં, બરાબર છે. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. ઇટ અવેકન માય સોલ. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યુ થોટ.
Every object I touch seemed to throb with life. Aha, I was connected with the world through all the words. આ પ્રકારની રમત દરરોજ રમતા હતા, બરાબર છે? કોણ? ટીચર અને સ્ટુડન્ટ્સ. ધીરે ધીરે જોવા જઈએ તો હેલન કેલરને આનાથી એમને એક પ્રકારનો એક નવો જ અનુભવ મળ્યો, બરાબર. એમને લાગવા લાગ્યું કે દરેકે દરેક વસ્તુને નામ હોય છે, અને નામની સાથે સાથે નવો વિચાર ઉદ્ભવ્યો. હવે દરેકે દરેક જે ઓબ્જેક્ટ હતો જે હું ટચ કરતી હતી, એટલે કે એની આપણે હેલન કેલર ટચ કરતી હતી, દરેકે ઓબ્જેક્ટ જે હું ટચ કરતી હતી તેમાં એક નવો જ રોમાંચક અનુભવ ફીલ થતો હતો. હા, એટલે અરે વાહ, ઓહો, હું તો દુનિયા સાથે કનેક્ટ થઈ ગઈ હતી, અને એ પણ બધા જ વર્ડ્સથી, શબ્દથી, બરાબર છે? એટલે હેલન કેલર હતા તે બોલી નતા શકતા અને અંધ હતા. તો આ પ્રકારની ટ્રીટમેન્ટથી, આ પ્રકારની લર્નિંગથી એ જોવા જઈએ તો દુનિયા સાથે કનેક્ટ થયા. કેવી રીતના? વર્ડ્સથી. મિસ સુલિવન યુઝ ટુ ટેક મી ટુ અ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. I had a lot of questions to ask. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into baby's ear. Miss Sullivan generally મને લઈ જતા હતા લોંગ વોક પર દરરોજ સવારે, મારી પાસે ઘણા બધા ક્વેશ્ચન હતા પૂછવા માટે. આ કોણ? હેલન કેલર વિચારે છે. મારી પાસે ઘણા બધા ક્વેશ્ચન હતા પૂછવા માટે. મને કશું પણ પૂછવું હોય તો હું એમના હથેળી પર લખું, અને રિટર્નમાં એ મને મારા હાથમાં લખીને, મારી હથેળીમાં લખીને મને જવાબ આપે, બરાબર. જેવી રીતના આપણે લોકો એકબીજા સાથે વાત કરતા હોય છે, બરાબર છે? એવી રીતના. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. જે એની સુલિયન હતા, જે એમના ટીચર હતા, એમના વિશે શું કહે છે કે મારા જે ટીચર હતા તેમણે મારી દરેક આતુરતાને સેટિસ્ફાય કરી, બરાબર. એટલે કે એમના દરેક પ્રશ્નોનો જવાબ આપ્યો. હવે દરેક વસ્તુ જે મારી આજુબાજુ હતી તે લાઈફથી ભરપૂર હતી, પ્રેમથી ભરપૂર હતી અને આનંદથી ભરપૂર હતી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. જે બીજો સ્ટેજ હતો શીખવાનો તે હજુ થોડોક ડિફિકલ્ટ હતો, એ પણ સ્પર્શના બેઝ પર જ હતો, સ્પર્શ પર જ આધારિત હતો. મિસ સુલિવન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. જે મિસ સુલિવન હતા તે કોઈ પણ શબ્દ બોલતા, અને એ હેરાન કેલરને કહેતા કે એમના લિપ્સ અને થ્રોટ એટલે કે ગળાને ધીરે ધીરે ટચ કરો. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. આ તબક્કો કયો હતો? આનાથી જે હેલન કેલર હતા તે શું શીખ્યા? લિપ્સના મુવમેન્ટથી અને થ્રોટની એટલે કે ગળાની અંદર જે વાઇબ્રેશન થાય છે તેનાથી એ ખબર પડી એમને કે કેવી રીતના બોલવું. આ એક પદ્ધતિ જે બોલવા માટેની પણ, બરાબર છે? તો વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. જ્યારે હું પહેલો શબ્દ બોલી ત્યારે મને એને જબરજસ્ત આનંદ આપ્યો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે મેં તો સ્ટાર્ટ કરી દીધું વાતો કરવાનું કોની સાથે? મારા રમકડા સાથે, પથ્થરો સાથે, ઝાડ સાથે અને પક્ષીઓ સાથે ગાર્ડનમાં, બગીચામાં. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. મને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ અનુભવાતો હતો કે જ્યારે મારી બેન, મારી સિસ્ટર જે છે તેને હું બોલાવું ત્યારે મારી ભાષા હતા. હું ડોગને કંઈ કહું તો એ ડોગ મારા જે પણ કમાન્ડ છે તેને ફોલો કરતા હતા. આઈ વોઝ એબલ ટુ સ્પીક, ઇટ વોઝ અ મિરેકલ. હું બોલી શકતી હતી, ખરેખર આ ચમત્કાર હતો. When I studied seriously, it seemed more like play than work. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself.
शी टॉट सब्जेक्ट्स लाइक साइंस बाय मेकिंग इट सो इंटरेस्टिंग दैट आई रिमेम्बर्ड एवरीथिंग। જ્યારે મેં સિરિયસલી ભણવું સ્ટાર્ટ કર્યું મને એવું લાગ્યું કે હું તો રમું છું, ભણવા કરતાં તો હું તો રમી રહી છું। જ્યારે પણ કંઈ પણ મને ગમતું હોય અને મને રસ પ્રમાણે એવું હોય તો મિસ યુનિવર્સ એના વિશે વાત કરતા, કારણ કે એ નાની છોકરી હોય તે રીતના એમણે મને સાયન્સનો સબ્જેક્ટ શીખવાડ્યો અને કેવી રીતના શીખવાડ્યો એને ઇન્ટરેસ્ટિંગ બનાવીને। ચાલો ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ। અંતે મારા જે ટીચર હતા તેમણે મને શું શીખવાડ્યું, વાંચવાનું શીખવાડ્યું। આઈ ફર્સ્ટ રીડ રેઝ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલી। પહેલાં તો જે ઉપસેલા જે શબ્દ હતા, લેટર્સ હતા, તેથી મેં સ્ટાર્ટ કર્યું અને પછી છેલ્લા મને બ્રેલી લિપિ પર શીખવાડવામાં આવ્યું। આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલી ટાઈપરાઇટર। હું લખવાનું શીખી ઓર્ડિનરી સાથે સાથે બ્રેલી ટાઈપરાઇટર પણ શીખી। આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન। હું એક વેલ એજ્યુકેટેડ વ્યક્તિ બનવાના મારા રસ્તા પર બરાબર જઈ રહી હતી। આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપ માય એબિલિટીઝ એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ। મને બને તેટલી તકો આપવામાં આવી હતી કે હું મારી એબિલિટીઝને ડેવલપ કરી શકું અને મેં એનો મેક્સિમમ યુઝ કર્યો। આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લેવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ। મેં સારામાં સારો વિશ્વાસ ડેવલપ કર્યો મારી અંદર અને ઇવન હું પ્રેસિડેન્ટને પણ મળી ક્લેવલેન્ડ વ્હાઇટ હાઉસમાં। In 1890, at the age of about 10, I moved to the Parkinson's Institutions. 1890માં 10 વર્ષની ઉંમરે હું પાર્કિન્સન ઇન્સ્ટિટ્યૂટમાં ગઈ। હિયર માય ટીચર એની સુલિવન કન્ટિન્યુ ટુ ટીચ મી, અને અહીંયા જે મારા ટીચર હતા એની સુલિવન તેમણે મને ભણાવવાનું ચાલુ રાખ્યું। આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સ હિયર। હું જે બીજા અંધ છોકરાઓ હતા અહીંયા આગળ એમની સાથે હું ફ્રેન્ડ બનાવી શકી અહીં આગળ। માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ। મારી એકલતા જે હતી તે હવે અદ્રશ્ય થઈ રહી હતી અને મારું જે શીખવાનો જે પ્રોગ્રેસ હતો તે વધારે સારો થઈ રહ્યો હતો। આઈ લર્ન લેટિન જર્મન એન્ડ એરિથમેટિક। મેં લેટિન જર્મન અને એરિથમેટિક શીખ્યું। ઇન 1896 આઈ મૂવ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મસાચ્યુસેટ્સ। ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર અ લેડી લાઇક મી હુ વોઝ બ્લાઇન્ડ ડીપ એન્ડ કુડ બેડલી પ્રોડ્યુસ સાઉન્ડ્સ ફોર કોમ્યુનિકેશન। 1896માં હું કેમ્બ્રિજ સ્કૂલમાં મૂવ થઈ, જે ક્યાં હતી, મસાચ્યુસેટ્સમાં હતી। ધીસ આ જોવા જઈએ તો મારા માટે બહુ જ મોટું અચીવમેન્ટ કહેવાય, કેમ કે હું અંધ હતી, બેરી હતી અને કોમ્યુનિકેશન એટલે કે બોલવા માટે બેરલી એટલે કે બહુ હાર્ડલી હું સાઉન્ડ પ્રોડ્યુસ કરી શકતી હતી। આઈ બિગેન રાઇટિંગ પોયમ્સ એન્ડ સ્ટોરીઝ। મેં પોયમ અને પોયમ એટલે કે કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું હતું। શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર। આપણે મારી એક્ઝામ મારી જે પરીક્ષા હતી તેના થોડાક જ દિવસ પહેલાં મારા ફાધર ઓફ થઈ ગયા, મારા ફાધર એક્સપાયર થઈ ગયા। ઓલ્સો ઇમોશનલી ડિસ્ટર્બ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન। જો કે ઇમોશનલી હું ડિસ્ટર્બ હતી પણ મેં પરીક્ષામાં મારું બેસ્ટ આપ્યું। માય ટીચર કુડ નોટ કંપની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ। મારા ટીચર મારા સાથે આવી ના શક્યા એક્ઝામિનેશન હોલ સુધી। ધેર અ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન્સ ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર। ત્યાં એક્ઝામિનેશન હોલમાં એટલે કે પરીક્ષા ખંડમાં ટીચર જે હતા તે મારા હાથમાં શું લખતા હતા, ક્વેશ્ચન લખતા હતા અને હું આન્સર ટાઈપ કરતી હતી। વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર દેટ આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ્સ। જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે હું એટલી ખુશ હતી એ સાંભળીને
कि मैं बत्ता सब्जेक्ट पास कर लिया था। आई रिमेम्बर माय फर्स्ट डे एट द रेडक्लिफ कॉलेज इन 1900, मने याद छे मारो पहलो दिवस रेडक्लिफ कॉलेज मा 1900 साल मा। आई न्यू देयर वर चैलेंजेस इन माय वे बट आई वाज एबल टू ओवरकम देम। हूँ जानती हती के रस्ता मा तो चैलेंजेस तो बधुं बहुज आवशे, बराबर तकलीफो तो बधी बहु आवशे, पण हा हूँ तैयार हती एने ओवरकम करवा माटे, एनो सामनो करवा माटे। द प्रोफेसर्स लुक्ड फार अवे एज इफ दे वर स्पीकिंग थ्रू अ टेलिफोन। એવું લાગતું હતું કે જે પ્રોફેસર જે બોલી રહ્યા છે, ભણાવવા વાળા જે હોય પ્રોફેસર, તે જે બોલી રહ્યા છે તે ખૂબ દૂર હોય એવું લાગતું હતું, બરાબર જેમ કે કોઈ ટેલિફોન પર વાત ના કરતો હોય એ રીતના। ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ। જે લેક્ચર્સ હતા એટલે કે જે લેક્ચર્સ થઈ રહ્યા હતા તે મારી હથેળીમાં બહુ સ્પીડમાં લખાઈ રહ્યું હતું। આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ। હું જેટલું મને યાદ હોય એટલું હું ઘરે જઈને નોટ ડાઉન કરી લેતી હતી, એટલે કે લખી લેતી હતી। હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ, અહીંયા મેં મારી લાઈફ વિશે લખવાનું શરૂ કર્યું। આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલી એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર। મારી જે સ્ટોરી હતી લાઈફ વિશે તે મેં બ્રેલી અને નોર્મલ ટાઈપરાઇટર બંનેમાં લખવાનું શરૂ કર્યું। ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જોન મસ્સી। જે મારી લાઈફની જે સ્ટોરી હતી તેના એડિટર કોણ હતા? જોન મસ્સી। ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ। મારી જે સ્ટોરી હતી, બરાબર છે, તે 1903 સાલમાં મેગેઝિનમાં પબ્લિશ થઈ અને મને પેમેન્ટ મળ્યું એનું। વી ધ બ્લાઇન્ડ આર એઝ ઇન્ડેપ્ટેડ ટુ લુઇસ બ્રેલી એઝ મેનકાઇન્ડ ઇઝ ટુ ગુટેનબર્ગ। એવું કહે છે કે અમે લોકો જે બ્લાઇન્ડ છે તે લુઇસ બ્રેલી માટે ઇન્ડેપ્ટેડ છે, એટલે એમના ઋણી છે, જે મેનકાઇન્ડ એટલે કે માનવજાત ગુટેનબર્ગની ઋણી છે તેવી રીતના। ઓન 20 June 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ। 28 June 1904માં હું રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ એટલે કે સ્નાતક થઈ, કોલેજ પૂરી થઈ ગઈ એમની। આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ આઈ બિકેમ ધ ફર્સ્ટ ડીપ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર આર્ટ્સ ડિગ્રી। મને ગર્વનો અનુભવ થયો કે હું પહેલી અંધ અને બહેરી વ્યક્તિ હતી કે જેમણે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી લીધી। આઈ બિગેન ટુ ફીલ દેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ। મને ફીલ થયું, મને લાગ્યું કે મારે આવા અંધ અને જે બહેરા લોકો છે તે લોકોની મદદ માટે લોકોને એજ્યુકેટ કરવા જોઈએ, લોકોની અંદર અવેરનેસ લાવવું જોઈએ, લોકોને એ પ્રમાણે એ લોકો માટે જાગૃત કરવા જોઈએ। માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ। મારો જે મેઇન ગોલ હતો લાઈફમાં તે શું હતો કે હવે જે બ્લાઇન્ડ લોકો છે, જે અંધ લોકો છે, કે જેની કન્ડિશન બહુ ખરાબ છે અને નેગ્લેક્ટેડ છે એટલે કે ત્યજી દેવાયેલા લોકો છે, તે લોકો વિશે લોકોની અંદર એક પ્રકારનું અવેરનેસ, એક પ્રકારની જાગૃતિ લાવવાનો મારો એક પ્રાઇમ ગોલ હતો, મેઇન ગોલ હતો મારી લાઈફનો। ધ રિનેટ એબિલિટીઝ એન્ડ ધર ઇન્સ્પિરેશન્સ આઈ હેડ ટુ રેઝ ફંડ્સ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિસરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ। તેઓની જન્મજાત એબિલિટી અને તેમના ઇન્સ્પિરેશન માટે મારે ફંડ ઊભો કરવાનો હતો અને એ પણ મારું જીવન ટકાવી રાખવા માટે, સાથે સાથે નવા પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવા માટે કે જે આવા જે અંધ લોકો છે તેમની લાઈફમાંથી
एक प्रकार नो डार्कनेस ले जाए, एक प्रकार नो अंधारो अने निर्वाणी तकलीफों दूर करे, दूर करी सके। है बस चलो अबे अनिंदर जो आज ये तो जे आपने हेलन केलर था तेमने इमी लाइफ में जे जो इन्थी इमने एक वस्तु तो फील थे हो के आज आई स्पेशल एक सेक्शन छे, एक वर्ग छे, तेना माटे कई करू જોઈએ અને એના માટે એમને ફંડની જરૂર હતી અને ફંડથી એમને સર્વાઈવ પણ કરવાનો હતો, એમને જીવન પણ જીવવા માટે જે જરૂરી પૈસા જોઈએ તેના માટે પણ એમને કરવાનો હતો અને પ્લસ આલોગા માટે પણ કરવાનો હતો, પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવાનો હતો, બરાબર છે કે જેથી લોકો માટે કંઈક થઈ શકે, લોકોમાં જાગૃતિ લઈ શકે, બરાબર છે એ રીતના। ચાલો આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેન ફ્રોમ માય ટીચર એની। મને મજબૂતપણે લાગી રહ્યું લાગ્યું કે મારે બીજા બધા એટલે કે જે અંધ લોકો છે, જે ખરેખર જે લોકોને જરૂર છે તે લોકોને મારે આપવું જ જોઈએ જે મને મારી ટીચર પાસેથી મળ્યું હતું। ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, અને પછી એકદમથી અંધકાર મારા અને મારા જીવનમાં અંધકાર છવાઈ ગયો। આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ડેટ, અને હું એનાથી ખૂબ જ એના માટે ખૂબ જ ચિંતાતુર હતી। માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્ઝનિંગ ડે બાય ડે, મારા જે ટીચર હતા તેમની આંખોની દ્રષ્ટિ ખરાબ થઈ રહી હતી દિવસે દિવસે દિવસે, એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી, અને એના કારણે તે બરાબર જોઈ નતા શકતા। સી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, એકચ્યુઅલી એ ખૂબ જ હિંમતી હતા એમના જે પણ પ્રોબ્લેમ હતા તેની સામે લડવા માટે, બટ આઈ વોઝ સોરી બીકોઝ સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ, અને મને ખૂબ જ દુઃખ થયું કારણ કે એ પોતાનો પ્રોબ્લેમ આંખનો જ હતો તે છુપાઈ શક્યા નહીં। ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, એની જગ્યાએ એ આપણે મને મદદ કરતા જ રહ્યા। એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈ સાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935। અનંતે જે મારા ટીચર હતા, મારા જે શિક્ષક હતા, એમની દ્રષ્ટિ ગુમાવી કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે ગુમાવી બેઠા અને અંધ બની ગયા 1935 વર્ષમાં। સી સેક્રિફાઈસ હર આઈ સાઇટ ફોર મી, અને એમની દ્રષ્ટિ ગુમાવી દીધી, બરાબર, એમણે એમની દ્રષ્ટિનું બલિદાન કર્યું કોના માટે, મારા માટે। વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, અને જો આ ચેતા કેટલો મહાન બલિદાન હતું આ। ઇફ સી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, જો એમણે મને માર્ગદર્શન ના આપ્યું હોત, એમણે મને હિંમત ના આપી હોત શીખવાની, તો હું આ દુનિયાની સુંદરતા એન્જોય કરી શકી ન હોત। આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, હું એમને મારાથી અલગ વિચારી નથી શકતી। માય હર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર, મારું હૃદય હંમેશા કહે છે ટીચર હું તમને ચાહું છું। છોરાઓ આ જે આખું જે ચેપ્ટર હતું આઈ લવ યુ ટીચર યુનિટ 6 એ એને પતે છે। છોરાઓ ચેપ્ટર બહુ સરસ હતું, બહુ જ ફાઇન હતું। છોરાઓ ચેપ્ટરને રીડ કરજો, કંઈ તકલીફ હોય તો છોરાઓ કોમેન્ટ કરજો, બરાબર છે। ચેપ્ટર છોરાઓ એક્ઝામ વાઇઝ ઇમ્પોર્ટન્ટ પણ છે, અને જનરલી છોકરાઓ તમને કહું કે તમારી જે શોર્ટ નોટ છે તે શોર્ટ નોટ તમારે જનરલી આવતી હોય છે, બરાબર છે।